રાજ્યના ગ્રામીણ વિસ્તારના પોસ્ટલ કર્મચારીઓ દ્વારા પોતાની માંગણીઓના સમર્થનમાં હડતાલ શરૂ કરવામાં આવી છે. આજે ભુજ ખાતે આવા કર્મચારીઓએ દેખાવો યોજ્યા હતા અને પોતાની માંગ રજૂ કરી હતી. કર્મચારી આગેવાનોના જણાવ્યા પ્રમાણે તેમની માંગણીઓ અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ નહીં આવતા આખરે આંદોલન શરૂ કરવામાં આવેલ છે. પોસ્ટલ કર્મચારીઓ દ્વારા આ હડતાલ દરમિયાન તમામ ડિવિઝનમાં 100% હડતાલ પડાઈ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે, જેની સીધી અસર ગ્રામ્ય વિસ્તારની પોસ્ટલ સેવા પર થઈ રહી છે. કચ્છના પોસ્ટલ કર્મચારી અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. હું અત્યારે અમારા જીડીએસ યુનિયન સાથે જોડાયેલો છું. એનું કારણ છે સાહેબ કે અત્યારે તમને બધાને ખ્યાલ છે અને આપના માધ્યમ દ્વારા હું પબ્લિકને પણ જણાવવા માંગુ છું કે દરેકને ખ્યાલ છે કે 7મા પગાર પંચનો અમલ થઈ ગયો છે. દરેક કર્મચારીને 7મા પગાર પંચ મળી ગયો છે અને એના માટે ગવર્મેન્ટે અમારા માટે એક અલગ કમલેશચંદ્ર કમિટી બેસાડેલી હતી. એ કમિટીએ 1 વર્ષ સુધી એનો અભ્યાસ કર્યો. દરેક જગ્યાએ દરેક બીઓની મુલાકાત લીધી, ગામડાની મુલાકાત લીધી, અમારા કર્મચારીને શું તકલીફ છે એનો અહેવાલ ભેરો કર્યો અને 1 વર્ષ બાદ ગવર્મેન્ટને આ અહેવાલ સોંપ્યો. 1 વર્ષ પછી જો કમિટીએ અહેવાલ આપી દીધો હોય અને ગવર્મેન્ટને એનો અમલ કરવા માટે આજે 17 મહિનાનો ટાઈમ લગાડતી હોય તો તમે વિચાર કરો કે પોસ્ટ ડિપાર્ટમેન્ટને ના અમે પાયાના પથ્થર છીએ. દરેક પોસ્ટ ડિપાર્ટમેન્ટનું જે નેટવર્ક છે એ ગામડા સુધી ફેલાયેલું છે અને ગામડાની અંદર અત્યારે આ 44 ડિગ્રી ગરમીમાં જો ગામડામાં 50 પૈસાનો પોસ્ટ કાર્ડથી કરી અને 30 રૂપિયાનો સ્પીડ પોસ્ટ જો પબ્લિક પાસે પહોંચતો હોય તો એ આ કર્મચારી છે ગ્રામીણ ડાક સેવક. અમને અમારી સમસ્યાનો નિકાલ નહીં આવે તો અમારા CHQના આદેશ અનુસાર બહુ જલદ પગલાં લેવાનો અમને ઉપરથી પણ આદેશ છે અને ઉપરથી જે કંઈ અમને આદેશ મળશે એનો અમે અહીં પણ ઉપયોગ કરવાના છીએ. અનેકાનેક એ તકલીફ ક્યાં પડે? ગામડામાં. જે ગામડામાં તકલીફ પડશે, કારણ કે જે ગામડામાં બેંક નથી તે ગામડાના લોકો પોસ્ટ ઉપર આધારિત છે અને પોસ્ટ માસ્તર છે કે ત્યાંના ટપાલી છે તે લોકો પોતાની ડ્યુટી નહીં પણ એક ઘરના મેમ્બર સભ્ય તરીકે કામ કરે છે. બરાબર. હવે એ લોકો પોસ્ટના કામ ઉપર બીજા પણ ઉપયોગી થતા હોય છે. એને કારણે ગામડાની પબ્લિક છે જ્યાં બેંક નથી તેનો ટોટલ બેન્કિંગ વ્યવહાર છે પોસ્ટ ઉપર આધારિત છે અને એને તકલીફ પડવાની છે. પબ્લિકને પણ એમ કહેવા માગું છું કે તેઓ પણ અમારી તકલીફ સમજી અને તેઓ પણ હડતાલ 22/5 થી હડતાલ ચાલુ થઈ છે. આજે 4થો દિવસ છે અને અનિશ્ચિતકાલીન હડતાલ છે. જ્યાં સુધી રિપોર્ટ લાગુ નહીં થાય ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે.